જેટલા સંસારમાં તમે પોળા એટલા ધર્મમાં ટૂંકા, જેટલા ધર્મમાં પોળા થવું હોય એટલા સંસારમાં શું થવું પડશે? વ્યવહાર ઘટાડો, પરિગ્રહ ઘટાડો, સમય ઘટાડો. યાદ રાખજો, ચાર વસ્તુ જેટલી ઘટશે એટલા તમે સુખી થશો. નંબર એક, મટીરિયલ ઘટાડો, એટલે કે દ્રવ્ય. ખાવા પીવા ઉઠવા પહેરવા હરવા ફરવાથી માંડીને દરેક જગ્યાએ મટીરિયલ ઘટાડો. આ ડ્રોઈંગ રૂમની અંદર બેસનારા ઓછા હોય છે, પણ સોફા વધારે હોય છે, રાઈટ? શેના માટે? બસ શો માટે. કે છે ને, બાથરૂમમાં પણ નળ, કેટલાક સોના નળ આવતા હોય છે. એક ભાઈએ બાથરૂમમાં સોનાનો નળ મૂક્યો, શેના માટે? શો માટે. શો માટે તમે કેટલા દ્રવ્ય, કેટલું મટીરિયલ વધારો છો? રાજસ્થાનીઓ એ બાબતમાં બહુ પાવરફુલ હતા. એમના ઘર મોટા હોય પણ એની અંદર ફર્નિચર ઓછું. અને આપણે ત્યાં 1.25 કરોડનું ઘર હોય તો 60 લાખનું ફર્નિચર હોય, 1.25 કરોડનું થઈ ગયું. મટીરિયલ ઘટાડો, જમવામાં જેમ મટીરિયલ ઘટાડવાના દ્રવ્ય. તમારી સામે ભલે 50 છે પણ પેટને કેટલા જોઈશ? 10. ઓકે, 11મું દ્રવ્ય નહીં લેવાનું. બે ચપ્પલની જોડથી ચાલે એમ છે તો 8 ચપ્પલની જોડ રાખવાને શું જરૂર? 5 કપડાની જોડથી ચાલે એમ છે તો 50ની જરૂર શું છે? શોબાજી, એક કબાટ ભરીને મારી પાસે સાડી છે, એક કબાટ ભરીને મારી પાસે ડ્રેસ છે, શું આનું બાપ ન લાગે? તમે ન વાપરો તો પણ લાગે, કેમ કે તમારી માલિકી છે અને માલિકી આવે ત્યાં મૂર્છા. તત્વાર સૂત્રમાં ઉમા સ્વાતીજી મહારાજે સરસ વાત કરી કે આ પૈસો પરિગ્રહ નથી, એ પૈસા ઉપરની મૂર્છા પરિગ્રહ. મૂર્છા પરિગ્રહો બુદ્ધો, મૂર્છા પરિગ્રહ. આ વધારે નિયમ સાધુને લાગે, ભાઈ તમે એમ કહેશો કે સાહેબ રૂપિયા ઘણા, પણ જરાય મૂર્છા જરાય. આ મન બહુ અવળચંડું છે, એને જયારે વધારવું હોય ત્યારે આવા સૂત્ર પકડી લે છે. પણ આ સાધુ માટે, સાધુ જરૂર પૂરતા કપડા રાખે પણ એ કપડા ઉપર પણ એને મૂર્છા તો. કાલે ઉઠીને મારું કપડું ફાટી જાય કે મારું ખોવાઈ જાય તો મારે કોઈના પર બ્લેમ નથી કરવાનો, આક્ષેપ નથી મૂકવાનો. તમે નીચે ઉતરો ને તમારી ચપ્પલની જોડ આઘી પાછી થાય, થાય કે ન થાય આક્ષેપ? આ શેષુભાઈ ત્યાં ગયા હતા અને કોક ઉઠાવી, અરે કોક ઉઠાવી તે જોયું છે તો પછી સીસીટીવીમાં આપણે ચેક કરાવીએ, જોયા વગર કોક ઉઠાવી ગયો? ભલું હોય તો કૂતરો ઘણી વખત આવતું હોય ને મોઢામાં લઈ જાય કે ના લઈ જાય, કોક ઉઠાવી. નો બ્લેમ, નો આક્ષેપ, મૂર્છા નહીં છો. અને તમે એટલા સત્વશાળી નથી માટે તમારા માટે મૂર્છા પરિગ્રહ સૂત્ર નહીં, પરિગ્રહનું પરિમાણ કરો, મટીરિયલ ઓછા. નંબર ટુ, પ્લેસ કંટ્રોલ, ક્ષેત્ર તમારે એનો કંટ્રોલ કરવો. જો આજે આખા વ્યાખ્યાનનો સાર એક જ આવે છે, ફેક્ટરીમાં બેઠા છીએ, એ ફેક્ટરીમાં આપણા રાગ દ્વેષ વધે નહીં, આપણું મમત્વ ના વધે એના માટે જ. અને એ ગુરુ જ કહી શકશે, કારણ કે અમારે કોઈ અપેક્ષા નથી. મારે અપેક્ષા કે સૈસવભાઈ પાસે આજે આપણે 5 લાખ કઢાવવા છે તો હું સૈસવભાઈને મસ્કા માર્યા કરું, નહીં નહીં સૈસવભાઈ તો જોરદાર શું સુકૃતમાં ભોગ આપે છે, જબરજસ્ત જે કમાય છે ને આપણે ખબર ન પડે એવી રીતના વાપરે છે. એટલે સૈસવભાઈને થયું ચલો બાપજી આટલું બોલ્યા છે એટલે ઉભા થઈને કહી ગયો કે આજે આટલા મારા તરફથી. નો, અમારે તમને બધાને તારવા છે, તમે બધા યોગ્ય આત્મા છો. માટે એમ કહેવાનું મન થાય કે સાચી વાત ક્યારેક માં પણ ન કહી શકે એ કોણ કહી શકશે? ગુરુ જ કહી શકશે, કારણ કે અમારે કોઈ સ્વાર્થ નથી.